વડોદરા શહેરના મકરપુરા એસ્ટેટ એપો સ્થિત જોયસ થપ ટાઉન કોમ્પ્લેક્સ ખાતે આવેલી ઓફિસ નંબર બી 215 D માં આરોપીઓ ડાર્ક રૂમ ચલાવતા હતા અને લોકોને ડિજિટલ અરેસ્ટ કરતા હતા। જોયસ થપ ટાઉન કોમ્પ્લેક્સના બીજા માળે 40 જેટલી દુકાનો આવેલી છે, જેમાંથી મોટા ભાગની દુકાનો બંધ હાલતમાં છે, જેથી અહીં સાયબર માફિયાઓને મોકળું મેદાન મળ્યું અને સુમસાન જગ્યામાં તેઓ લોકોને કોલ કરીને નિશાન બનાવતા હતા। વડોદરાના આરોપીઓ જરૂરિયાતમંદો પાસેથી ગેમિંગ એપ માટે તેમનું અકાઉન્ટ જરૂરી હોવાનું જણાવતા હતા અને 5 થી લઈ 25 હજાર આપીને બેંક ખાતા અને કીટ મેળવી આખું કૌભાંડ આચરતા હતા। છેતરપિંડીથી મેળવેલા રૂપિયા હવાલા કે યુએસ ડોલર ટોકનથી વિદેશ મોકલતા હતા। તરસાલી વિસ્તારમાં ડાર્ક રૂમ ચલાવતા આરોપીઓમાં જયેશ સુથાર, ભાવેશ સુથાર અને લીલેશ પ્રજાપતિનો સમાવેશ થાય છે। આ ઝડપાયેલી ત્રિપુટી દ્વારા 1.5 કરોડની છેતરપિંડી આચરવામાં આવી હતી। અકાઉન્ટ ધારક ભાવેશ સુથારની પૂછપરછ કરતા તેણે આ અકાઉન્ટ કમિશનથી વડોદરાના નિલેશ પ્રજાપતિ અને જયેશ સુથારને વાપરવા આપ્યા હોવાની જાણ થઈ, જેના આધારે પોલીસે બંનેની ધરપકડ કરી હતી। બંનેએ પ્રવીણ પંચાલ ઉર્ફે પીકેનું નામ જણાવ્યું હતું, જેના આધારે તેની ધરપકડ કરવામાં આવી, જ્યારે દિલ્હીનો સૈફ હૈદર આ રેકેટ ચલાવતો હોવાની માહિતી નિલેશ અને જયેશે પોલીસને આપી હતી, જેના આધારે પોલીસે સૈફની પણ ધરપકડ કરી હતી। જ્યારે સૈફની પૂછપરછમાં આ આખું રેકેટ ચીન અને તાઇવાનના માફિયા ચલાવતા હોવાનું જાણવા મળ્યું, જેમાંથી બે તાઇવાની વાંગ ચુન વેઈ અને શેન વેઈ હાઉ બેંગ્લોરમાં ડાર્ક રૂમ ચલાવતા હોવાનું, જ્યારે બે મુખ્ય સૂત્રધાર મુચી સંગ ઉર્ફે માર્ક અને ચાંગ હાઉ 10 ઓક્ટોબરના રોજ તાઇવાનથી હોંગકોંગની ફ્લાઇટમાં દેખી આવવાના હોવાની માહિતી મળી હતી, જેને આધારે સાયબર ક્રાઇમની ટીમ દિલ્હી, બેંગ્લોર અને મુંબઈ રવાના કરાઈ હતી। જોકે આ સમગ્ર ઓપરેશન 1 મહિના કરતા પણ વધુ સમય સુધી ચાલ્યું હતું। સૌપ્રથમ લિંક વડોદરાથી મળી, જેમાં આરોપીઓ મકરપુરા વિસ્તારમાં ઓફિસ રાખીને રેકેટ ચલાવતા હતા, જેમાંથી એક આરોપી પકડાયા બાદ આગળની લિંક મળતા મોટું રેકેટ બહાર આવ્યું હતું।